હત્યાની કોશિશ સહિત 12 ડઝનથી વધુ ગુનાઓમાં અગાઉ સંડોઈ વાઈ ચૂકેલો નામચીન બિલ્ડર કમલેશ રામાણી તાજેતરમાં ડમડમ હાલતમાં ઝડપાઈ ગયો હતો અને તેને પોલીસે પાસાહેટ જેલમાં ધકેલી દીધો હતો. કમલેશે રજૂ કરેલ હેલ્પ પરમિટ પર પોલીસે તપાસ કરતા પરમિટ મેળવવા કમલેશે બોગસ દસ્તાવેજો ઊભા કર્યાની શંકા ઉઠતા તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કાલાવડ રોડ પરના તુલીપ એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડર કમલેશભાઈ રામાણીને તાલુકા પોલીસે તાજેતરમાં તેના ફ્લેટમાંથી નસું કરેલી હાલતમાં ઝડપી લીધો હતો. પોતાની પાસે હેલ્થ પરમિટ હોવા છતાં પોલીસે પકડ્યાનો એક તબક્કે કમલેશે આક્ષેપ કર્યો હતો, પરંતુ પોલીસ તપાસ કરતા હેલ્થ પરમિટની મુદત 2 મહિના પૂર્વ જ પૂરી થઈ ગયાની ખુલતા તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. અગાઉ 12 ડઝનથી વધુ ગુનામાં સંડોવાઈ ચૂકેલા કમલેશ રામાણીને પોલીસે પાસા હેઠળ જેલ હવાલે કરી દીધો હતો. પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા કમલેશ રામાણીએ રજૂ કરેલી હેલ્થ પરમિટ પર પોલીસે તપાસ હાથ ધરતા નવો જ ફણગો ફૂટ્યો હતો. હેલ્થ પરમિટ મેળવવાને કમલેશે ચૂંટણી કાર્ડ રજૂ કર્યું હતું, જેમાં તેનું સરનામું મધ્યપ્રદેશનું દર્શાવવામાં આવ્યું હતું. કમલેશે આ અંગે કેફિયત આપી હતી કે તેને હદપાર કરાયો હતો ત્યારે તે મધ્યપ્રદેશ રહેતો હતો અને ત્યાં ચૂંટણી કાર્ડ કઢાવ્યું હતું, પરંતુ ગુજરાતનો વતની કમલેશ પાસે ગુજરાતમાં પોતાના રહેણાંક સ્થળના દસ્તાવેજ સાથેનું ચૂંટણી કાર્ડ કઢાવ્યું હોય તો મધ્યપ્રદેશમાં ફરીથી કેવી રીતે ચૂંટણી કાર્ડ કઢાવ્યું તે પ્રશ્ન ઉઠ્યો હતો અને હેલ્થ પરમિટ મેળવવા કમલેશે બોગસ ચૂંટણી કાર્ડ કઢાવ્યાની દ્રઢ શંકાઓ તપાસનીશ અધિકારીએ વ્યક્ત કરી હતી. કુખ્યાત કમલેશ રામાણીએ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરી હેલ્થ પરમિટ મેળવ્યાનું સ્પષ્ટ થશે તો તેની સામે આ અંગે અલગથી ગુનો નોંધાશે તેવો નિર્દોષ પોલીસ અધિકારીએ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે 12 ડઝન ગુનામાં સંડોવાયેલા બિલ્ડર રામાણીને પાસામાં ધકેલી દેવાયો છે. ભરત ભરડવા, જેડેશ ટીવી, રાજકોટ.